હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આરપીડી આરપી એજ્યુકેશન આજે આપણે વાત કરવાના છીએ કે જે જીપીએસસી દ્વારા પરીક્ષા લેવાય છે રાજ્ય વેરા નિરીક્ષક કે આર ટીઆઈની જે એક્ઝામ લેવાય છે તો એનો વર્ગ ત્રણની જગ્યા પર એની સ્પર્ધાત્મક પરીક્ષા જે લેવાય છે એનો અભ્યાસક્રમ જોવાના છીએ તો આપણે શરૂઆત કરીએ આ વિડીયોમાં જે અભ્યાસક્રમ અહીંયા બતાવ્યો છે ડિસ્પ્લે ઉપર એ જીપીએસસીની જે મેઇન વેબસાઇટ હોય એટલે કે એમની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલું છે એટલે કે તમારે બીજા જે કોઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવેલા કે એવા કોઈ સિલેબસ હોય એને અનુસરવાનું નહીં પરંતુ આ વિડીયોમાં જે તમને સિલેબસ બતાવ્યો છે એ જીપીએસસીનો ઓફિસિયલ સિલેબસ છે એટલે કે એને અનુસરશો તો તમને પરીક્ષામાં સરળતા રહેશે હવે આગળ જોઈએ આપણે પહેલાં અનુક્રમ મણિકા આપવી જોઈએ એટલે કે પરીક્ષા પદ્ધતિ પરીક્ષાનો અભ્યાસક્રમ સામાન્ય અભ્યાસ મુખ્ય પરીક્ષા ગુજરાતી અંગ્રેજી સામાન્ય અભ્યાસ અને સામાન્ય અભ્યાસ ટુ કયા પેજ ઉપર હશે આપણે જોઈએ કે પેપર કઈ રીતનું હશે તો એમાં પહેલાં સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે તેમાં સૌથી પહેલાં તમારે એક પેપર આવશે પ્રાથમિક કસોટી તો એમાં હેતુલક્ષી પ્રશ્નો હશે એટલે કે એમસીક્યુઝ હશે બે કલાકના અને બસો માર્ક્સનું હવે એમાં જે મેરિટમાં આવે એ વિદ્યાર્થીઓને મેઇન પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે તો એમના માટે કઈ રીતના હોય તો એમને ચાર પેપર આપવાના રહેશે ગુજરાતી અંગ્રેજી સામાન્ય અભ્યાસ એક અને સામાન્ય અભ્યાસ બે એટલે કે જનરલ નોલેજ વન જનરલ નોલેજ ટુ એમ દરેક પેપર માટે ત્રણ કલાક ટાઈમ હશે તમારી માટે અને એમાં દરેક પેપર માટે સો ગુણ હશે દરેક પેપર સો ગુણનું હશે એમ કરીને ટોટલ ચારસો માર્ક્સનું તમારું મેરિટ બનશે આમાં કોઈ ઇન્ટરવ્યૂ હતું નથી એટલે કે કેમ કે ક્લાસ થ્રીની વર્ગ ત્રણની પરીક્ષા છે અહીંયા ઉપર મેન્શન કર્યું હતું કે વર્ગ ત્રણની જગ્યા તો એટલે આમાં ઇન્ટરવ્યૂ હશે નહીં એટલે કે તમારે જે ચારસો માર્ક્સ અહીંયા પરીક્ષામાંથી આવે એમ છેલ્લે પસંદગી માટે ગણતરીમાં લેવાશે તો આપણે હવે તૈયારી કઈ રીતના કરવાની એ જોઈએ તો અહીંયા જીબીએસસી દ્વારા લખેલું છે જુઓ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ તો પ્રાથમિક પરીક્ષામાં જે બસો માર્ક્સનું પેપર આવશે તેમાં એમાં તમારી માટે બે કલાક એટલે કે એકસો વીસ મિનિટ મળશે તેમાં કયા કયા ટોપિક હશે એ રીતે તમે જોઈ લો તમે સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને આગળ વાંચવામાં સરળતા રહે આપણે ટોપિક જોઈ લઈએ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો એમાંથી આટલા આટલા ટૉપિકનું તમારે તૈયારી કરવાની આટલા ટૉપિકની જ રિવિઝન કરવાનું એટલે કે પરીક્ષામાં આના બહારનું નહીં આવે બાકી જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા લેવામાં હોય એ બધો સિલેબસ અડધો હોય અડધો ના હોય અડધો વધનું હોય એવું બધું હોય એમાં નહીં પડવાનું આ ઓફિશિયલ જીપીએસસી દ્વારા છે ત્રીજો ટોપિક છે ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણ સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો એના પછી ચોથો ટૉપિક છે ભારતીય અર્થતંત્ર અને આયોજન સ્ક્રીનશોટ લેતા જજો એના પછી છે ભૂગોળ છઠ્ઠા નંબરે વિજ્ઞાન અને ટેકનોલોજી તો એના ટૉપિક્સ કયા ટૉપિક્સમાંથી એમસીક્યુઝ પૂછાશે એના પછી છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે રિઝનિંગ તમે કહો છો એ અને મેથ્સ અને આઠમા નંબરે છે પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ એટલે કે કરંટ અફેર્સ જે આવે છે રૂધના એ પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વના હોય કરંટ અફેર્સ એ જ પૂછાય હવે જે પ્રિલિમ પરીક્ષા એટલે કે પ્રથમ પરીક્ષા હતી એમાં જે મેરિટમાં આવતા ઉમેદવારો હતા વિદ્યાર્થી મિત્રો હતા તે એમના માટે મુખ્ય પરીક્ષામાં એમને બોલાવવામાં આવે છે એટલે કે વર્ણનાત્મક એટલે કે જે લખવાની હોય એના માટે બોલાવવામાં આવે છે અને એમાં પેપર હોય આપણે એવું જોઈએ એ પ્રમાણે ચાર પેપર ગુજરાતી અંગ્રેજી સામાન્ય અભ્યાસ વન સામાન્ય અભ્યાસ ટુ તો એમનો સિલેબસ શું હોય તો આપણે જોઈ લઈએ તો આ પહેલાં ગુજરાતીમાં આપેલો છે ગુજરાતી માધ્યમ માટે તો ગુજરાતીનો જે સિલેબસ છે એ અહીંયા આપેલો છે તમે સ્ક્રીનશોટ લઈ લેજો આપણે વિડીયો લાંબો ના થાય એટલા માટે ફટાફટ જવા દઈએ આખો વાંચતા નથી દરેક ટોપિક અહીંયા સો માર્ક્સનું પેપર પૂરું થઈ જાય ગુજરાતીનું એના પછી છે ઇંગ્લિશનું આ કમ્પલસરી દરેક વિદ્યાર્થી માટે ગુજરાતી પછી બીજો વિષય ઇંગ્લિશ આવશે ઇંગ્લિશનું પેપર હશે આ પણ ડિસ્ક્રિપ્ટિવ હશે એટલે કે વર્ણનાત્મક તમારે લખવાનું હશે દરેક અહીંયા પૂરું થઈ જાય છેલ્લો ટૉપિક અહીંયા છે નવમો ટ્રાન્સલેશન એટલે કે આમાં ટ્રાન્સલેશન ઓફ અ શોર્ટ હશે જ ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ એટલે કે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું આવશે દસ માર્ક્સનું આવશે એ ધ્યાન રાખવાનું એના પછી છે સામાન્ય અભ્યાસ વન એના માટે કયા કયા ટોપિકો હશે જે પરીક્ષામાં ટૉપિક પૂછાય એના વિશે તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું હશે તેમાં પહેલો ટોપિક છે ભારતનો ઇતિહાસ તમે સ્ક્રીનશોટ લેતા જજો બીજો છે સાંસ્કૃતિક વારસો ભૂગોળ વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે કે જે પ્રિલિમ પરીક્ષામાં આવતા ટૉપિક એમસીક્યુઝ માટે મોસ્ટલી એ જ ટોપિક હશે વર્ણનાત્મક માટે એના પછી જે સામાન્ય અભ્યાસ ટુ એના ટોપિક છે ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ બીજું લોકપ્રશાસન શાસન અને લોક સેવામાં નીતિ શાસ્ત્ર વાણિજ્ય અને સંચાલન ભારતીય અર્થતંત્ર અને આયોજન અને છેલ્લું છે કરંટ અફેર્સ તો જે વિદ્યાર્થી મિત્રો આરટીઆઈ એટલે કે રાજ્ય વેરા નિરીક્ષકની તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓ માટે આ મહત્વનો વિડીયો છે કે તમારો કોઈ ફ્રેન્ડ પણ તૈયારી કરતો હોય તો એના સુધી આ વિડીયો પહોંચાડજો જેથી એને સિલેબસ મળી રહે અને પ્રોપર તૈયારી થઈ જાય જો તમને હજુ કોઈ સિલેબસ જોવતો હોય તો નીચે કોમેન્ટ કરજો આપણે જલ્દીથી એ સિલેબસ પ્રોવાઈડ કરી દઈશું અને નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારા ટેલિગ્રામ ચેનલની લિંક હશે એમાં તમે જોઈન થઈ જજો ત્યાં મોસ્ટલી દરેક આવી જેમ એક્ઝામ હોય કોમ્પિટિટિવ એક્ઝામ એના સિલેબસ અને એમના પેપર પણ જે હવે આવતા હશે એ બધા તમને પ્રોવાઈડ કરી દઈશું તે પીડીએફ સ્વરૂપમાં એટલે કે તમને શોધવામાં સરળતા રહે કોઈ આડું અવડું મગજમારી ન થાય જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો જો વિડીયો પસંદ ના આવ્યો હોય તો વિડીયોને ડિસલાઇક કરજો જો તમે હજુ પણ આવી અપડેટ્સ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવતા ઘંટી બટનને ઓન રાખજો જેથી તમામ નોટિફિકેશન્સ તમને મળતી રહે આ ઉપરાંત તમારા તમામ મિત્રો સાથે શેર કરજો જેથી તમામ વિદ્યાર્થીઓને જરૂરી માહિતી મળી રહે થેન્ક યુ